અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને આશીર્વાદરૂપ નવા કોમન એન્ફ્લુએન્સ પ્લાન્ટની ભેટ મળી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જરૂરી પર્યાવરણીય મંજૂરી મળતાની સાથે જ હવે યુદ્ધના ધોરણે પ્લાન્ટને ઉભો કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. એશિયાના સૌથી મોટા ઉદ્યોગ મંડળ તરીકે જાણીતા અંકલેશ્વરમાં 500થી વધારે કેમિકલ, ફાર્મા, ડાઈસ, ડાઈસ ઇન્ટરમીડિયેટ અને એગ્રોનું પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગો કાર્યરત છે. આ ઉદ્યોગોમાં નાના, મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગો વિકસેલા છે. ઉદ્યોગોમાંથી રાસાયણિક પ્રક્રિયા બાદ નીકળતા પ્રદૂષિત પાણીને પ્રાથમિક ટ્રીટમેન્ટ બાદ એસ્ટેટના એકમાત્ર ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપવામાં આવતું હતું. તેની ક્ષમતા માત્ર 1.5 MLD હોવાના કારણે નવા ઉદ્યોગોના આગમન અને જૂના ઉદ્યોગના વિસ્તરણ પણ જાણે લગામ લાગી ગઈ હતી. જૂના એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ અને ઉદ્યોગ મંડળની નવા એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મંજૂરી માટે લાંબા સમય સુધી ઉદ્યોગ જગતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. અંતે અંકલેશ્વરની 1.5 MLD ખાનગી પ્લાન્ટ અને 10 MLD નહીં નફો નહીં નુકસાનના ધોરણ પર ચાલતા અન્ય એક પ્લાન્ટની મંજૂરી મળી છે, જેના કારણે હવે નવા ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવાની અને જૂના ઉદ્યોગોના વિસ્તૃતીકરણની પરવાનગી મળી શકશે. લાંબા સમયથી GPCB દ્વારા રાસાયણિક પ્રક્રિયા બાદ નીકળતા પ્રદૂષિત પાણીના ટ્રીટમેન્ટ માટેની સુવિધાના અભાવે નવા ઉદ્યોગોની ઉત્પાદનની પ્રક્રિયા માટે પરવાનગી મળી ન હતી. અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ દ્વારા અંકલેશ્વર વેસ્ટ વોટર મેનેજમેન્ટ એસોસિએશનની રચના કરવામાં આવી છે. આ એસોસિએશનને ટ્રસ્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો છે અને હવેથી આ મંડળ જ અંકલેશ્વરની ફાળવવામાં આવેલ 10 MLD કોમન એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ચલાવશે. આ CETP ને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણીય પરવાનગી મળી ચૂકી છે. અંકલેશ્વર એસ્ટેટ એશિયાના મોટામાં એસ્ટેટ છે. અંકલેશ્વર એસ્ટેટમાં નાના ઉદ્યોગો જે કેમિકલ ઝોન અથવા તો રાસાયણિક એ 500 થી 550 ઇન્ડસ્ટ્રીઓ છે, એના માટેનો એક નવો CETP અમે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન એ SPV અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો બનાવી રહ્યા છીએ અને આ કામ આગામી મહિનામાં બાંધકામ પૂર્ણ થશે અને ગવર્મેન્ટની GPCB NOC અને EC મળી ગયા છે. બાકીની જે કાંઈ પ્રોસેસ છે એ થોડા ટાઈમમાં થોડા દિવસો મળતા અમે આ પ્લાન્ટ આગામી દિવસોમાં ચાલુ કરીશું. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા કરવામાં આવેલી છે, જે કંપની નો પ્રોફિટ નો લોસ એટલે કે સેક્શન 8 કન્વર્ટ કરવામાં આવેલી છે, જેનું નામ પહેલાં અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ હતું. એટલે કે અમારો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો આશય છે કે ઇન્ડસ્ટ્રી માટે પર્યાવરણ સપોર્ટ માટે આ એક સંસ્થાની સ્થાપના કરી અને પર્યાવરણનો ફાયદો થાય અને ઇકોનોમીને પણ ફાયદો થઈને એક્સપોર્ટ વધે એ આશયથી આ ETP બનાવવા જઈ રહ્યા છીએ, જે ઓક્ટોબર 24 ચાલુ થશે. એટલે કે 2 વર્ષે એનું બાંધકામ પૂર્ણ થશે. અત્યારે મશીનરી અને પાઇપિંગ અને નાના મોટા સિવિલના કામો ચાલુ છે.